पाठ पहला मां प्लासी नु युद्ध विषे बात करी गया था कि अंग्रेजों भारत में केवी रीते पोते सत्ता नो पायो नाख्यो। तो तमने बधाने खबर छे पेलू प्लासी नु युद्ध थयुं हतुं, एमां बंगाळना नवाब सिराजुद्दौला नी हार थई हती। सिराजुद्दौला नी हार थई एटले पछी बंगाळना नवाब ना अंग्रेजों मीर जाफर ने बंगाळ नो बनाव्यो हतो नवाब। तमने खबर ज छे के प्लासीना युद्धमां मीर जाफर छे सेनापति हतो, अंग्रेजों एक षड्यंत्र रचू थू, एक कावतरू रचू थू कोना ऊपर, तो सिराजुद्दौला ऊपर। एटले मीर जाफर ने त्यारे लालच आपी हती के तू जो निष्क्रिय रहीश तो तने सिराजुद्दौला हारी जशे तो अमे तने बंगाळ नो बनावशू नवाब। तो आजनो आपणो प्रश्न छे बक्सरनो युद्ध। तो अंग्रेजों मीर जाफर ने बंगाळनो नवाब बनावी, जुदा जुदा बहाना हेठ पुष्कर धन मेळव्यो, अलग अलग बहाना काढी खूब धन कमाव्यो। कोणे कमाव्यो? अंग्रेजोए। वधु अधिकार मेळवानी अने वधु धन मेळवानी लालचमां ईस्ट इंडिया कंपनी एटले अंग्रेजोए मीर जाफरने खसेड़ी नाख्यो। मीर जाफरने एने ओहदा उपरथी बंगाळना नवाब तरीके खसेड़ी અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે। મીર જાફરને ખસેડી અને મીર કાસિમને ફરીથી બંગાળનો નવાબ બનાવે છે। મીર જાફર કરતા મીર કાસિમ તો વધુ મહત્વકાંક્ષી સાબિત થયો। મીર જાફર કરતા મીર કાસિમ છે વધુ મહત્વકાંક્ષી સાબિત થયો, એની પાસે મહત્વકાંક્ષા વધારે હતી। એટલે મીર કાસિમને ઉઠલાવી ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ, પેલા મીર જાફર ને બનાવ્યો હતો। વધુ પૈસા કમાવાની લાલચમાં, વધુ અધિકાર મેળવવાની લાલચમાં મીર કાસિમ ને બનાવ્યો। મીર જાફર પેલા હતો, એને ખસેડીને કોને બનાવ્યો? મીર કાસિમ ને। પણ મીર કાસિમ તો વધારે મહત્વકાંક્ષી સાબિત થયો, તો અંગ્રેજો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફરીથી મીર કાસિમ ને ઉતલાવીને મીર જાફર ને બંગાળ નું બનાવી દીધી છે નવાબ। મીર કાસિમ હતો જેને બંગાળના નવાબ તરીકે હટાવ્યો હતો, ઈ અવધ, અવધ એટલે અયોધ્યાના નવાબના શરણે ગયો, અવધના નવાબના શરણે ગયો। કોણ ગયો? મીર કાસિમ। હવે આ બન્યું એવું કે અહીંયા અવધમાં મુગલ બાદશાહ શાહઆલમ પણ આવ્યા હતા, મુગલ બાદશાહ શાહઆલમ પણ અહીંયા આવ્યા હતા। એટલે અહીંયા ત્રણ નવાબ ભેગા થયા, એક મીર કાસિમ, એક અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહઆલમ, એ ત્રણેય ભેગા થયા। આથી ત્રણેયની સંયુક્ત રીતે આ ત્રણેય સંયુક્ત એવું નક્કી કર્યું કે આપણે કંપનીનો સામનો કરવાનો છે, એવો નિર્ણય લીધો અને કંપની સામે હું જાહેર કર્યું યુદ્ધ। ત્રણેયની સંયુક્ત સેના, ત્રણેયની સંયુક્ત સેના એટલે કોણ કોણ? મીર કાસિમ, અવધનો નવાબ અને બીજો મુગલ બાદશાહ કોણ બેટા? શાહઆલમ। બક્સર મુકામે સંયુક્ત સેનાની, સંયુક્ત સેનાની આ ત્રણેય સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું। ક્યારે કર્યું? 22 ઓક્ટોબર 1764, 22 ઓક્ટોબર 1764 માં બક્સર મુકામે સંયુક્ત સેનાની એલા ત્રણે એની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ જાહેર કરે છે, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થઈ જાય છે, હાર થઈ જાય છે, ત્રણેયની હાર થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશામાં દીવાની સત્તા મળે છે। દીવાની સત્તા એટલે મહેસૂળ ઉઘરાવવાની સત્તા મળે છે અને પૂરેપૂરા પોતાના અધિકાર પ્રાપ્ત કરે છે। મિત્રો, આપણે બક્સરનું યુદ્ધ, એની પહેલા પ્લાસીનું યુદ્ધનો અભ્યાસ કરી ગયા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો પગ પસારો કરી લીધો હતો, હવે કંપનીનું શાસનનો વિકાસ કેવી રીતે થયો તેના વિશે આપણને વાત કરવાની છે। તો ઈસવીસન 1773 માં અંગ્રેજ સરકારે નિયામક ધારો એક પસાર કર્યો હતો, એક કાયદો પસાર કર્યો હતો, નિયામક કાયદો એક પસાર કર્યો હતો। એ કાયદો એવો હતો કે બંગાળના ગવર્નર હતા જે એને આખા જનરલ ગવર્નર બનાવવાના, ભારતના જનરલ ગવર્નર બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને એના સીધા અંકુશ નીચે મૂક્યા,
એટલે બંગાળના ગવર્નરને જનરલ ગવર્નર બનાવી કંપનીના જે વ્યાપારી અને રાજકીય હિતો હતા અને એની જે પ્રવૃત્તિઓ હતી એ બધી એ જનરલ ગવર્નરના અંકુશ નીચે આવી ગઈ. એ પ્રમાણે પ્રથમ ગવર્નર જનરલ બન્યો ભારતમાં અંગ્રેજોનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ તરીકે આવ્યો. એને પ્રથમ મરાઠા વિદ્રોહ કર્યો, મરાઠાઓ સાથે યુદ્ધ કર્યું અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો. એને બે વિગ્રહ કર્યા, પહેલો કર્યો મરાઠા વિગ્રહ અને બીજો મૈસૂર વિગ્રહ. મૈસૂર વિગ્રહ કર્યું મૈસૂરના હૈદર અલી સાથે. બે વિગ્રહ, બે યુદ્ધ દરમિયાન પોતેની સામે ટકી શકે એમ નતું, એટલે અંગ્રેજોએ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગની જગ્યાએ કોર્નવોલિસ ને ભારતનો ગવર્નર જનરલ બનાવે છે. આ બે વિગ્રહ કર્યા એકસાથે ટકી શકે એમ નતો, તેને ઉથલાવી અને કોર્નવોલિસ ને ગવર્નર જનરલ બનાવે છે. ત્યારે મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતો ટીપુ સુલતાન. મૈસૂર નો કહેવાતો હતો વાઘ તરીકે જાણીતો હતો ટીપુ સુલતાન સાથે. એ કોર્નવોલિસે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો, ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો કોર્નવોલિસને. ટીપુ સુલતાનને હરાવવા માટે, ટીપુ સુલતાનને હરાવવા માટે એને પહોંચી શકે એમ નતો આ કોર્નવોલિસ. એટલે એને શું કર્યું, ટીપુ સુલતાનને હરાવવા માટે મરાઠા અને નિઝામની મદદ લીધી. મરાઠા અને બીજી કોની મદદ લીધી, નિઝામની. હૈદરાબાદનો રાજા નિઝામ છે એની મદદ લીધી અને મરાઠાઓની મદદ લીધી. એટલે મરાઠા, નિઝામ અને અંગ્રેજના સૈન્યો આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની શું થઈ ગઈ, હાર, અને એને સંધિ સ્વીકારવી પડી. પહેલો આવ્યો વોરન હેસ્ટિંગ, એના પછી આવ્યો કોર્નવોલિસ, એના પછી આવે છે ગવર્નર જનરલ સર જ્હોન સોર. ગવર્નર જનરલ સર જ્હોન સોર આવે છે. એ પોતે તટસ્થતાની નીતિના કારણે, પોતે તટસ્થ હતો એ નીતિના કારણે કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠાઓ વધુ શક્તિશાળી બની ગયા. એને તટસ્થાની નીતિ અપનાવી. કોને અપનાવી? સર જ્હોન સોરે. એટલે કંપનીની જે પ્રતિષ્ઠા હતી ઘટી ગઈ અને મરાઠાઓ છે એ વધુ શક્તિશાળી બની ગયા. તો અંગ્રેજોએ સર જ્હોન સોરને ઉઠલાવી નાખ્યો અને પછી ગવર્નર જનરલ બનાવે છે વેલેસ અલીને. કોને બનાવે છે? વેલેસ અલી. એ વેલેસ અલીને ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી. કે કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી કોની? તો એ કે વેલેસ અલીની હવે. અને એટલા માટે જ વેલેસ અલીએ સૈન્ય સહાયકારી યોજના દાખલ કરે છે. એક બાજુ એવી યોજના દાખલ કરે કે અમે તમને મદદ કરશું સહાયકારી. હકીકતમાં એ સહાયકારી હોતી નથી. ઘણા લોકો એમ કે છે મીઠા ઝેર સમાન હતી, એની કઈ કઈ શરત હતી, શું હતી, એનો પછી આપણે અભ્યાસ કરશું. એટલે ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી કોને સોંપવામાં આવી? વેલેસ અલીને. ફરીથી એક ફરી કહી દો, પહેલો ગવર્નર જનરલ આવ્યો વોરન હેસ્ટિંગ. એની પહેલા 1773 અંગ્રેજો નિયામક ધારો પસાર કર્યો હતો, એને અનુસાર આવ્યો વોરન હેસ્ટિંગ. એને બે વિગ્રહ કર્યા. પછી એવો કોર્નવોલિસ, એને મૈસૂરના વાઘ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. એને હરાવી શકે એમ નતો, એટલે એને નિઝામ અને મરાઠાની મદદ લઈ મરાઠા, નિઝામ અને અંગ્રેજો ત્રણે ભેગા મળી અને મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાનને હરાવ્યો. પછી આવ્યો સર જ્હોન સોર, એને તટસ્થાની નીતિ અપનાવી, એના કારણે કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ, બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બની ગયા, એટલે એને હટલાવી. અને આવ્યો વેલેસ અલી, અને એને ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવાની શું સોંપવામાં આવી? જવાબદારી. વેલેસ અલીએ સૈન્ય સહાયકારી યોજના દાખલ કરી. કઈ યોજના દાખલ કરી? સૈન્ય સહાયકારી યોજના દાખલ કરી.